મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી વિશે જાણીશું. સમાંતર શ્રેણીને અંગ્રેજીમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. સમાંતર શ્રેણી વિશે જાણતા પહેલા આપણે શ્રેણી વિશે જાણીશું. શ્રેણી એટલે કોઈ પણ એવી સંખ્યાઓની યાદી કે જેમાં કોઈ ચોક્કસ પાત હોય. પ્રકૃતિમાં પણ ઘણી શ્રેણીઓ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ પણ ફૂલમાં પાંદડીઓની સંખ્યા અમુક ચોક્કસ સંખ્યાઓમાંથી એક હોય છે. આ બધી સંખ્યાઓને જો આપણે ક્રમમાં ગોઠવીએ તો આપણને એક શ્રેણી મળે છે, જે શ્રેણીને આપણે ફિબોનાકી શ્રેણી કહીએ છીએ. તેના વિશે આપણે વિગતમાં જાણીશું. ફિબોનાકી શ્રેણી તે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી છે, જેમાં પહેલો અને બીજો પદ એક છે અને ત્યારબાદનો દરેક પદ તેની પહેલાના બે પદોનો સરવાળો છે. આમ ફિબોનાકી શ્રેણી 1, 1, 2, 3, 5, 8, 13 તે રીતે આગળ વધે છે. આ ઉપરાંત આપણા રોજના જીવનમાં પણ કેટલીક શ્રેણીઓ વિશે સાંભળીએ છીએ. દાખલા તરીકે માની લો કે રમેશ નામના વ્યક્તિને પોતાના કામમાં પ્રથમ મહિનામાં 25,000 રૂપિયાનો પગાર મળે છે અને ત્યારબાદ દરેક મહિને તેનો પગાર 1,000 રૂપિયાથી વધે છે. આપણે મહિના પ્રમાણે તેના પગારનો કોષ્ટક બનાવીએ તો તે કંઈક આ પ્રમાણે આવે. આમ પ્રથમ મહિને જો તેનો પગાર 25,000 હોય તો બીજા મહિને તેનો પગાર 26,000 થાય. તેવી જ રીતે ત્રીજા અને ચોથા મહિને તેનો પગાર વધીને 27,000 અને 28,000 થાય. આપણે જોઈ શકીએ છીએ કે આ શ્રેણીનો દરેક પદ એક સૂત્ર પ્રમાણે આપણે ગણી શકીએ. તે સૂત્ર છે TN બરાબર 24,000 પ્લસ 1,000 ગુણ્યા N. મિત્રો, TN નો અર્થ છે શ્રેણીનો N મો પદ. આ શ્રેણી તે સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે. આજે આપણે આ પ્રકારની શ્રેણીઓ વિશે વધુ જાણીશું. સમાંતર શ્રેણીની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. જે શ્રેણી કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યેતર અચળ હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. જે શૂન્યેતર અચળ હોય તેને આપણે D દ્વારા દર્શાવીએ છીએ અને તે શ્રેણીના પ્રથમ પદને આપણે A દ્વારા દર્શાવીએ છીએ. માની લો કે આપણે કોઈ પણ શ્રેણીનું 1,000મો પદ ગોતવો છે. હવે આપણે એક તો શ્રેણીના 1 થી 1,000 સુધીના બધા જ પદો લખી શકીએ, પણ તે પ્રક્રિયા ખૂબ જ કંટાળાજનક અને લાંબી કહેવાય ને. માટે આપણે એક સૂત્રની વાત કરીએ. તે સૂત્ર દ્વારા આપણે શ્રેણીનો કોઈ પણ પદ કાઢી શકીએ. તે સૂત્ર છે TR બરાબર A પ્લસ R માઇનસ 1 ગુણ્યા D, જ્યાં R કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે. માની લો કે શ્રેણીમાં N પદ છે તો આપણે તેનો છેલ્લો પદ કઈ રીતે કાઢીશું? આ સૂત્રમાં આપણે R ની માન N રાખીએ તો તેનો છેલ્લો પદ મળી જાય. માટે તેનો છેલ્લો પદ જેને કે આપણે L દ્વારા દર્શાવીશું તે હશે A પ્લસ D ગુણ્યા N માઇનસ 1. આ સૂત્રો દ્વારા આપણે એક અગત્યનું પરિણામ સાબિત કરી શકીએ. જો કોઈ પણ સમાંતર શ્રેણીના P અને Q ક્રમાંકના પદો ખબર હોય તો આપણે તેના પરથી તેનો સામાન્ય તફાવત કાઢી શકીએ. તે સૂત્ર છે D બરાબર TP માઇનસ TQ ભાગ્યા P માઇનસ Q. હવે આપણે એક ઉદાહરણ લઈએ. જો કોઈ શ્રેણીના 9મા અને 4થા પદ અનુક્રમે 27 અને 7 હોય તો તે શ્રેણીનું કોઈ પદ 40 હોઈ શકે? તેનો જવાબ કંઈક આ પ્રમાણે હશે. માની લો કે શ્રેણીનો એનમો પદ 40 ને બરાબર છે. જો તેમ હોય તો આપણને શ્રેણીના 3 પદ ખબર છે, એનમો, 4થો અને 9મો. આમ 3 પદોની મદદથી આપણે શ્રેણીનો સામાન્ય તફાવત એટલે કે D બે અલગ અલગ રીતે મેળવી શકીએ. આ બંને અલગ રીતેથી મેળવેલ D ની માન સમાન હોવું જોઈએ. આમ આપણને નીચે પ્રમાણેનું સૂત્ર મળે છે, TN માઇનસ T4 ભાગ્યા N માઇનસ 4 બરાબર
t9 - t4 ભાગ્યા 9 - 4. tn, t9 અને t4 નું માન અનુક્રમે 40, 27 અને 7 રાખતા અને આ સમીકરણને ઉકેલતા આપણને n નું માન 49/4 મળે છે, જે કે પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે અગાઉ નોંધેલું તેમ n નું માન પ્રાકૃતિક સંખ્યા હોવું જોઈએ ત્યારે જ tn શ્રેણીનો ભાગ બની શકે. માટે આપણે કહી શકીએ કે શ્રેણીનો કોઈ પણ પદ 40 ના હોઈ શકે. માની લો કે આપણે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો કરવો છે. દાખલા તરીકે જો 100 પદ હોય તો શ્રેણીનો સરવાળો એક એક પદ લખીને અને સરવાળો કરવામાં ખૂબ જ સમય લાગે. માટે આપણે સરવાળા કરવા માટેનું એક સૂત્ર શોધીશું. મિત્રો, નોંધ લેશો કે શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા માટે આપણે sn શબ્દ વાપરીશું. આમ sn તે પ્રથમ પદથી લઈને છેલ્લા પદ સુધીના બધા જ પદોનો સરવાળો છે. તેને તે જ સરવાળાને આપણે ઊંધું કરીને લખીએ તો તે કંઈક આવું લાગે. હવે આપણે આ બંને સમીકરણને સરવાળો કરીએ તો આપણને નીચે પ્રમાણે મળે. આપણે જોઈએ છીએ કે બંને સમીકરણના પહેલા પદોનો સરવાળો a + l થાય છે, તેવી જ રીતે બીજા પદોનો સરવાળો પણ a + l થાય છે. તેમ જ કરતા આપણને કુલ મળીને n a + l ના પદો મળે છે. આમ તેનો કુલ સરવાળો n ગુણ્યા a + l થાય, એટલે કે શ્રેણીનો sn આપણને n/2 ગુણ્યા a + l મળે. આમ આપણને શ્રેણીના સરવાળા માટેના બે સૂત્ર મળે છે. એક સૂત્રમાં તો આપણે l નું માન a + n-1 ગુણ્યા d રાખીએ છીએ, જેનાથી આપણને મળે છે sn બરાબર n/2 ગુણ્યા 2a + n-1 ગુણ્યા d. અને બીજું સૂત્ર કે જે પણ ખૂબ જ ઉપયોગી છે તે છે sn બરાબર n/2 ગુણ્યા a + l. હવે આપણે એક ઉદાહરણ લઈએ. એક સિનેમા ઘરમાં અંગ્રેજીના મૂળાક્ષરો a થી y સુધીની બેઠકોની હાર છે, એટલે કે કુલ મળીને 25 હારો છે. દરેક હારમાં બેઠકોની સંખ્યા તેની પહેલાની હારના સંખ્યા કરતા 1 વધારે છે. જો કુલ બેઠકો 450 હોય તો 13મી હારમાં કેટલી બેઠકો હોય? આ પ્રશ્નનો જવાબ મેળવવા આપણે ધારી લઈએ કે તે શ્રેણીનો 13મો પદ x હોય. આ પ્રમાણે શ્રેણીનો પ્રથમ પદ a x-12 ને બરાબર હોવો જોઈએ, તેમજ શ્રેણીનો છેલ્લો પદ એટલે કે l તે x+12 ને બરાબર હોવો જોઈએ. હવે આપણે શ્રેણીના સરવાળાનું સૂત્ર વાપરીએ. આમ s25 બરાબર 25/2 ગુણ્યા a + l હોવું જોઈએ, જેનાથી આપણને મળે છે કે 450 બરાબર 25 ગુણ્યા x હોવું જોઈએ. માટે x નું માન 18 હોવું જોઈએ. હવે આપણે ઝટ પ્રશ્ન પટ જવાબ વિભાગ તરફ વધીએ. આ વિભાગમાં તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમના જવાબ વિડિયો નીચેના વર્ણનમાં મળી જશે. પ્રશ્ન 1. શું અનંત સમાંતર શ્રેણીના બધા જ પદો અવિભાજક સંખ્યા હોઈ શકે? જે પણ જવાબ હોય હા કે ના સાબિત કરો. પ્રશ્ન 2. 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર શોધો. અને હા મિત્રો, આ વિડિયોને ધ્યાનથી સાંભળવા માટે અને સમજવા માટે આભાર.